સુરતમાં 16 ઓક્ટોબરથી ચાલી રહેલા અધ્યાપકોના આંદોલનના ત્રીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. છેલ્લા 1.5 મહિનાથી અધ્યાપકો પોતાની પડતર માંગો સંતોષવા માટે ધરણા પર ઉતર્યા છે. ઇજનેરી અધ્યાપકો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, વિનંતી બદલી, પ્રમોશન સેવા સળંગ તથા ઉચ્ચ અભ્યાસની મંજૂરી જેવા પડતર પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. હાલમાં અધ્યાપકોને તમામ બિન શૈક્ષણિક કાર્યોનો બહિષ્કાર કર્યો છે, તેમજ સરકારી કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવાનો નક્કી કર્યો છે. આંદોલન ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓના હિતમાં અધ્યાપકોએ આ કાર્યક્રમમાં જ્યુરી મેમ્બર અને જજ તરીકેની સોંપવામાં આવેલી ફરજ બજાવી હતી. 4 નવેમ્બર શનિવારના રોજ ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023ના કાર્યક્રમમાં અધ્યાપકોને આ બાબતે ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેમાં અધ્યાપકોએ પોતાની ફરજ નિભાવી હતી. તેમ છતાં અધ્યાપકોના હિતમાં નિર્ણય ન લેવાતા આગામી તારીખ 6 નવેમ્બરના રોજ તમામ અધ્યાપકો પોતાની કોલેજ ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી પોતાનો વિરોધ નોંધાવશે. જો પડતર પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે અમારા જે પડતર મુદ્દાઓ છે એના માટે એક ધરણાનું આયોજન કર્યું છે. છેલ્લા 1.5 મહિનાથી અમે આ પ્રવૃત્તિમાં લાગેલા છીએ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા જે પેન્ડિંગ પ્રશ્નો છે એમાં એડહોક સેવા સળંગ છે, CAS છે, એના પછી ક્લાસ 3 ક્લાસ 4ની રિક્રુટમેન્ટ છે, જેના લીધે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને ખૂબ જ અસર થતી હોય છે. વારંવાર નિયમ અનુસાર અમારા CAS પ્રમાણે AGP ન આપવાથી જે તે પ્રોફેસર અને દરેક ફેકલ્ટીના મનમાં પણ એક ક્ષતિની લાગણી અનુભવાય છે. તેથી મારી આપના માધ્યમથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ આ મુદ્દે અમારી ભાવનાને સંતોષે. અને અમારી એક નમ્ર વિનંતી બીજી પણ છે કે જે CAS ને મુદ્દા ઓલરેડી સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજોના પ્રાધ્યાપકોને આપી દેવામાં આવ્યા છે, જે આ માગણી બીજી કોઈ નવી ન હોવાથી અમારા મંડળ વતી અને સુરતના લોકલ મંડળ વતી નમ્ર વિનંતી છે કે તે આ મુદ્દે અમને. મેરા નામ દર્શિની મનીષ શુક્લા હૈ. મેં સહાયક પ્રાધ્યાપક ગવર્મેન્ટ ઇન્જિનિયરિંગ કોલેજ સુરત મેં જોબ કરતી હું. હમારી બરસો પુરાની લંબિત માંગો કે લીએ આજ હમ પ્રતિક ઉપવાસ પે બેઠે હૈ ઓર રામધૂન કર રહે હૈ. ઇન માંગો મેં સબસે મહત્વપૂર્ણ માંગ હૈ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, જો 2016 સે અભી તક લંબિત હૈ. કઈ વાર સરકાર સે નિવેદન કરને કે બાદ ભી અભી તક હમારી માંગ પૂરી નહીં કી ગઈ હૈ ઓર ના હી કોઈ આશ્વાસન દિયા ગયા હૈ, મગર ઉસકે લીએ કોઈ ભી કાર્યવાહી નહીં કી ગઈ હૈ. દૂસરી હમારી માંગ હૈ કે જો પ્રોફેસર રિમોટ સેન્ટર પે હૈ ઉનકી બદલી યહાં પર કી જાય, ક્યુંકી યહાં પર ઇસી સાલ સે ઇનટેક બઢ ગઈ હૈ ઓર બહોત કમ લોગો કે સાથ હમ કામ કર રહે હૈ. તીસરી હમારી માંગણી હૈ કે જો ક્લાસ 3 સ્ટાફ હૈ, સપોર્ટિંગ સ્ટાફ જૈસે કે લેબ અસિસ્ટન્ટ, ઇન્સ્ટ્રક્ટર, ઇલેક્ટ્રિશિયન, ઇનકી સબકી ભરતી કી જાય, ક્યુંકી સારે કે સારે કામ ટીચિંગ કો અગર ટીચિંગ સ્ટાફ કરતા હૈ તો ટીચિંગ બહોત અફેક્ટ હોતી હૈ. ઓર યે જો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ ઓર પ્રમોશન દૂસરે સભી જો ટીચર્સ હૈ ઉનકો મિલ ગયા, જૈસે આર્ટ્સ કોમર્સ કે ટીચર્સ હૈ, મેડિકલ કે ટીચર્સ હૈ, ઉન સભી કો ઇસકા લાભ મિલ ગયા હૈ. એડહોક સેવા સળન કા લાભ સભી કો મિલ ગયા હૈ. સિર્ફ ઇન્જિનિયરિંગ ઓર ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે સ્ટાફ અભી તક ઇસ લાભ સે વંચિત હૈ. તો હમારી માંગો કો અગર પૂરા નહીં કિયા તો હમ આગે ગાંધીનગર જાકે ધરના ઓર પ્રદર્શન કરેંગે, મુખ્યમંત્રી કે સામને ધરના પ્રદર્શન કરેંગે. ઓર તો ભી અગર હમારી માંગે પૂરી નહીં હુઈ તો આને વાલી યુનિવર્સિટી કી પરીક્ષાઓ કા બહિષ્કાર ભી કરેંગે.